झगड़िया तालुकाना सैलोद गामे स्मशाननी जग्यामां गैरकायदेसर कब्जा बाबते ग्रामजनोए मामलतदारने आवेदनपत्र पाठव्युं हतुं। તાલુકાના સેલોદ ગામે આદિવાસી સમાજના સ્મશાનની જગ્યા પર એક ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કબજો કરવાનું કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે આજે ગ્રામજનોએ ઝઘડિયા મામલતદારને લેખિતમાં આવેદન આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। આવેદનમાં જણાવાયા મુજબ સેલોદ ગામે નદીના કિનારે 5 એકર જેટલી જગ્યા ધરાવતા આ સ્મશાનમાં આદિવાસી સમાજ દ્વારા મૃતકોની અંતિમવિધિ કરવામાં આવે છે। ગામના નવનીતભાઈ પરસોત્તમભાઈ પટેલ નામની વ્યક્તિ જે મામલતદારનો હોદ્દો ધરાવે છે તેમના દ્વારા સ્મશાનની આ જગ્યામાં જેસીબીથી ખોદકામ કરીને જમીનનો કબજો લેવાનું કૃત્ય કરાયું છે। આ આક્ષેપ સાથે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે સેલોદના સરપંચ રેશમાબેન ભગત અને ડેપ્યુટી સરપંચ અલ્પેશ પટેલની જાણમાં તેમજ તેમની મદદગારી હેઠળ આ કૃત્ય કરાયું હોવાનું જણાવાયું હતું। ઉપરાંત સ્મશાનમાં દફન કરેલ કબરોની લગોલગ ખોદકામ કરીને ગ્રામજનોની લાગણી દુભાય તેવું કૃત્ય કરાયું છે। આ ઇસમ મામલતદાર જેવા હોદ્દા પર હોઈ સત્તાનો દુરૂપયોગ કરીને જમીન માફિયા જેવી પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે ખોટી લોભામણી વાતો કરીને વિવિધ પ્રોજેક્ટના નામે ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓમાંથી રૂપિયા કઢાવીને પોતાના રોટલા શેકતા હોય છે। ઉપરાંત લોકોને ગેરમાર્ગે દોરીને ગામના લોકોમાં ફાટફૂટ પાડવાની તથા ગામની એકતા તોડવાની પ્રવૃત્તિ કરતા હોવાનું પણ આવેદનમાં જણાવાયું હતું। નવનીતભાઈ દ્વારા તમારાથી થાય તે કરી લો, મારો વાળ પણ વાંકો નહીં થાય એમ કહીને ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે આ કથિત માથાભારે અધિકારીને તાકીદે હોદ્દા પરથી દૂર કરાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી અને આ બાબતે કાયદેસર તપાસ હાથ ધરીને પગલાં લેવાની પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી।